તો એકસો પિસ્તાળીસમી રથયાત્રાને હવે આખરી ઓપ અપાઈ દેવાયો છે ત્યારે સીધા એ દ્રશ્યો પણ અમે તમને બતાવી કે જ્યાં નેત્રોત્સવ વિધિમાં ગૃહ રાજ્યપ્રધા હર્ષ અને સીઆર આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જગન્નાથના દર્શન કર્યા હતા ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ આજે યોજાઈ હતી અને જેમાં પૂજા કરવામાં આવી હતી ને આ સાથે ગૃહ રાજ્યપ્રધા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ પણ કરવામાં આવશે આ દ્રશ્યો અમે તમને બતાવીએ કે જ્યાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા અને પૂજામાં ભાગ લીધો હતો તમને જણાવી દઈએ કે એકસો પિસ્તાળીસમી રથયાત્રાને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂરી કરી દેવામાં આવી છે સાથે આજે એક છેલ્લું ગ્રાન્ડ રિહર્સલ પણ યોજાવાનું છે અને તે બાદ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેને આખરી ઓપ આપી દેવામાં આવશે જ્યારે એક જુલાઈએ નગરના નાથ નગરચર્યાએ નીકળશે એ પહેલાં નાથની આ નેત્રોત્સવ વિધિ અને આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને આજે યજમાનો દ્વારા તો જે રીતે ચૌદ દિવસ મામાના ઘરે રહ્યા હતા ભગવાન જગન્નાથજી અને મામાએ ખૂબ લાળ લડાવ્યો હતો અને ત્યાં જાંબુ અને કેરી ખાધા બાદ તેમના આંખે આંખો આવતી હોય છે અને વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે છે કે જ્યાં પાટા બાંધવામાં આવતા હોય અને તમને જણાવી દઈએ કે આ સમગ્ર નેત્રોત્સવ વિધિ હોય છે યજમાનો દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે અને તમને જણાવી દઈએ કે બપોરે એક ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ તે પહેલાના દ્રશ્યો કે જ્યાં સમગ્ર જે રૂટ હશે ભગવાન જગન્નાથજીનું તેનું આજે એક છેલ્લું ગ્રાન્ડ રિહર્સલ યોજાવાનું છે તેનું પણ નિરીક્ષણ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું હતું પરંતુ નેત્રોત્સવ વિધિ બાદ હવે ધ્વજારોહણ કરવામાં આવશે પરંતુ નેત્રોત્સવ વિધિ બાદ જે એક વિશેષ પૂજા હોય છે તેમાં સી આર પાટીલ અને હર્ષ સંઘવી જેઓ ઉપસ્થિત રહ્યા છે અને સાથે અમદાવાદના મેયરની પણ ઉપસ્થિતિ જોઈ શકાય છે તો આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ વખતે ચાલીસ મે ભગવાન જગન્નાથજીની એક જુલાઈએ રથયાત્રા નીકળવાની છે ખૂબ ભારે હર્ષોલ્લાસ જોવા મળશે કારણ કે છેલ્લા વર્ષે કોરોનાના કારણે ભક્તો ભગવાનના દર્શનથી વંચિત રહી ગયા હતા